લોકોને ગમે છે અને એ ભય ચાલે છે. તો કહેવાનો મુદ્દો એ લોકોનો વાંક છે કે લોકોનો કેસ ઘટી ગયો છે, લોકોનો કેસ ઉતરી ગયો છે. રિઝામિન શું કહેશે, લોકોનો વાંક કહેવાય કે આ પ્રકારના ધર્મ પ્રચારક? આ તમે અત્યારે ધર્મની વાત કરી, હું બીજા પેપર્સ ન્યુઝ પેપર યા મેગેઝિન્સ ની વાત કરું, એમાં લોકો કહે છે કે ભાઈ નેગેટિવ ન્યૂઝ અપાય છે, ભાઈ આ પેલું શું કહેવાય આડા આડા ફોટા છપાય છે. પણ અલ્ટિમેટલી પછી જયારે આપણે એવું કહીએ તો કહે છે કે ભાઈ ઓકે તો તમને ના ગમતું તમે ના વાંચો, પણ અમે તો વેર કેટરિંગ ટુ અવર ટાર્ગેટ ઓડિયન્સ, દે કોલ ઇટ અવર ટાર્ગેટ ઓડિયન્સ. એટલે અમને માટે એક ટાર્ગેટ ઓડિયન્સ મળે છે કે ભાઈ તમે અગર તમને નહીં ગમતું તો તમે મારી કથામાં ના આવો, પણ મારા ટાર્ગેટ ઓડિયન્સ ને ગમે છે. એટલે અલ્ટિમેટલી ઇટ્સ ઇટ્સ અ કમ્બાઈન્ડ થિંગ કે પેલા અમારા બિઝનેસ ને ડિમાન્ડ સપ્લાય કહેવાય કે ભાઈ ડિમાન્ડ છે એટલે સપ્લાય થઈ રહ્યું છે, અગર ડિમાન્ડ ના હોય તો સપ્લાય ના થાય. એટલે ધીસ ઇઝ ધ થિંગ કે ડિમાન્ડ એટલે જે લોકો એવી ઈચ્છા છે. હવે કમિંગ ધ પોઈન્ટ ઇઝ દેટ કે અત્યારે તમે ટીવીમાં જોતા હો તો રામદેવ બાબા કઈ ગીટાર લઈને ઉભા રહી ગયા છે કે કઈક નવું શીખવાડવાના છે, પણ જૂના ટચ થી નહીં નો ધ સિંગ. ધીસ ઇઝ ધ રિક્વાયરમેન્ટ અત્યારનું. એટલે એ ધે અન્ડરસ્ટેન્ડ ધ નેક ઓફ ધ પલ્સ ઓફ ધ માર્કેટ, જેને માર્કેટિંગમાં યુઝ કરી કે પલ્સ ઓફ ધ માર્કેટ ધે અન્ડરસ્ટેન્ડ, અને એ પલ્સ પર એ લોકો આપે છે અને લોકો એટલે વધારે વધતા જાય છે. કારણ કે અગર સાહેબ કહે છે ઇઝ રાઈટ કે ભાઈ રામકથા પણ ગઝલો ના કરાય, પણ હવે અગર માની લો કે એ ગઝલ થી લોકોને ગમે છે તો એક ઇટ્સ અ લિટલ બિટ ઓફ અ ફ્યુઝન. એટલે યુ કે નોટ યુ હેવ ટુ ધેન યુ હેવ તમે એઝ એઝ અ હ્યુમન બીંગ યુ હેવ ટુ સી કે ભાઈ એન્ટરટેનમેન્ટ છે, મને એવું ના કહો એન્ટરટેનમેન્ટ છે. આગળ પણ ચર્ચા કરીએ કે આ પ્રકારના જે અનુભવ